तत्व, प्रवचन नंबर 5, विश्वना सर्व जीवों मंगल थाय, कल्याण थाय એવી ભાવના સાથે આજના પ્રવચનને આપણે શરૂઆત કરીશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાન સુનાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વ જીવન કલ્યાણ. એક સુંદર કથા છે, રૂપક કથા છે. બે યુવાનો નદીની અંદર નાહી રહ્યા હતા. નાતા નાતા એમને જોયું કે નદીના છેક નીચેના અંદરના પટ ઉપર એક સુંદર હાર દેખાય છે. દેખો, હાર તો બહુ મૂલ્યવાન હતો, દેખાતો હાર. એમને થયું કે હાર આપણે લઈ લઈએ. એટલે એ હાર લેવા માટે એમને નદી અંદર ડૂબકી મારી, પણ નદી તો ખાસી ઊંડી હતી, હાર સુધી પહોંચાય નહીં. એટલે એમને નદીનું પાણી ઉલેચવા માંડ્યું, એમને નદીનું પાણી ઉલેચવા માંડ્યું. પ્રણામ ગુરુજી. પ્રણામ 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 ગુરુજી. પ્રણામ. તો કથાનક આપણે ચાલુ કર્યું છે સંતોષબેન. કથા એસા હૈ કે બે યુવાનો નદીમાં નહી રહ્યા હતા. નદીમાં નહાતા નહાતા એમને જોયું કે નદીની અંદર નીચેના પટ ઉપર એક સુંદર હાર દેખાય છે, બહુ મૂલ્યવાન હાર એમને દેખાયો. એટલે હાર લેવા માટે એમને ડૂબકી મારી, પણ હાર સુધી પહોંચી નહીં શકાયો. એટલે એમને પાણી ઉલેચવા માંડ્યું. પાણી ઉલેચે, નીચેની રેતી ઉલેચે, પણ હાર સુધી પહોંચાય નહીં. આ બધી મહેનત કરતા હતા અને એટલી વારમાં એક સંત પુરુષ આ બધું જોતા તે ત્યાં આવ્યા અને યુવાનોને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. એટલે યુવાનોએ કહ્યું કે આ નદીની અંદર જો નીચે હાર દેખાય છે, એ મૂલ્યવાન હાર છે, અમને જો મળી જાય તો અમારું દળદર ફીટી જાય, અમારે આખી જિંદગી મહેનત ન કરવી પડે. સંતે કીધું કે તમે આખી જિંદગી આ પાણી ઉલેચશો, છતાં પણ તમને હાર તમને મળશે નહીં. એમને આશ્ચર્ય થયું યુવાનોને. એમને પૂછ્યું સંતને કે કેમ અમને હાર નહીં મળે. એટલે સંતે કીધું કે જુઓ, જે નદીમાં તમને જે દેખાય છે એ તો હારનું ખાલી પ્રતિબિંબ છે. હાર તો ઉપર આ જે ઝાડ છે નદીને કિનારે, ઝાડ ઉપર ઉપર હાર લટકે છે અને લટકતા હારનું પ્રતિબિંબ તમને નીચે દેખાય છે. અને તમે એ પ્રતિબિંબને સાચો હાર માની અને તમે એને લેવા પ્રયત્ન કરો છો. યુવાનોને વાત સમજાઈ, પરંતુ આપણને વાત સમજાતી નથી. આપણને જે પ્રતિબિંબ છે ત્યાં સુખ લાગે છે અને એ સુખ મેળવવા આખી જિંદગી આપણે પ્રયત્ન કરીએ છીએ. નદીનું પાણી આ જીવન આખું આવા પુરુષાર્થની અંદર, એવા પ્રતિબિંબ જેવા હારની અંદર મેળવવા માટે આખી જિંદગી આપણે દોડીએ છીએ. ખરેખર વિચાર કરીએ તો સુખ ક્યાં છે? જડમાં સુખ હોય છે સંતોષબેન? જડમાં હારમાં સુખ હોતા હે? તો ફિર હમારી દોડભાગ કિસકે પીછે હૈ?
सुख के बुद्धल पीछे के हमारी दौड़ भाग है और पीछे सुख हमको जड़ में दिखता है, पैसा दौड़ संपत्ति मकान पद प्रतिष्ठा, उसमें सुख का अनुभव होता है। ये शरीर के पीछे दौड़ते हैं, है। शरीर बिल्कुल भी पुद्गल है। अगर शरीर में सुख होता है तो जब शरीर से चैतन्य चला जाता है तो शरीर में सभी सुख का महसूस नहीं होता है, और शरीर को भी हम कब्रस्तान में डाल देते, दाब देते हैं, नहीं तो उसको जला देते हैं। तो शरीर में भी सुख नहीं है, ना पैसे में सुख है, तो सुख कहाँ पे है? सुख हमारे चैतन्य के अंदर है, और उसके पीछे हम नहीं दौड़ते हैं। हमारी दौड़ भाग बाहर होती है, पूरी जिंदगी ऐसे प्रतिबिंब वाले सुख के लिए पीछे जाते हैं। भगवान महावीर नव तत्व में हमको वही बात बताते हैं कि हे जीव, आ जीवन मां, हे सूचे उपादेय सूचे, शू छोड़वा जेवु छे, शू मेळवा जेवु छे, એનો તું વિચાર કર, ન તત્વ સમજી જાણી અને ને અને હે નો વિચાર કર, તો તું તારા જીવનમાં સાચું સુખ પામી શકીશ। નવ તત્વ આજે પાંચમું પ્રવચન છે। ગયા ચાર પ્રવચનમાં આપણે નવ તત્વની ભૂમિકા આપણે બાંધી હતી। નવ તત્વ શું છે? એનો જ્ઞેય હે ઉપાધેય એમાં શું છે? રૂપી અરૂપી શું છે એની આપણે વાત કરતા હતા। સહેજ પુનરાવર્તન કરી લઈએ કે ભાઈ જીવ રૂપી કે અરૂપી? સંતોષબેન, જીવ જીવ ક્યાં હે? રૂપી હૈ કે અરૂપી હૈ? નવતત્વ તો મેં રૂપી બતાયા હે, ક્યોંકિ યહાં પે જીવ કી અપેક્ષા હોતી જી બરાબર હૈ, તો જીવ જી રૂપી હૈ, ઓર જીવ કા દ્રવ્ય ક્યા હોય? દ્રવ્ય ભાવ બતા હૈ कि जीव का જી द्रव्य क्या है? जीव જીવ का કા द्रव्य દ્રવ્ય 10 प्राण है, દસ પ્રાણ, બિલકુલ દ્રવ્ય પ્રાણ બરાબર, और उसके भाव क्या है? ज्ञान दर्शन જ્ઞાન चारित्र દર્શન के भाव है। बराबर સંચારિત્ર મોક્ષ જી ઉપયોગ बराबर है। अच्छा, જી अजीव रूपी है कि अरूपी है? दोनों अजीव रूपी है, दोनों है, अजीव रूपी है रूपी और अरूपी भी है, है। अरूपी है, और धर्मास्तिका है, अधर्मास्तिका है, अरूपी है जैसे। हाँ जी बराबर हाँ है, बराबर जी है। अच्छा, अभी आगे पाप पुण्य क्या है? वो कर्म ये है, वो भी कर्म रूपी है। अतः है, तो ये भी रूपी है, रूपी रूपी है, निजरा है, अरूपी है, अरूपी समुद्र है, अरूपी है, बंध रूपी अरूपी है, है मोक्ष रूपी है। ये सब जी याद रखना पड़ेगा, मैं तो जी फिर से रिपीट कर लेता हूँ। बराबर जी है हाँ। अच्छा, पाप पुण्य में द्रव्य क्या है और भाव क्या है? द्रव्य तो कर्म पुद्गल है, जो कर्म पुद्गल अपन ग्रहण करते हैं बराबर वो है, है, एक्सलेंट, वेरी और गुड। और भाव क्या है? भाव है अपने प्राण, प्राण, अपने प्राण है जी, ज्ञान दर्शन चारित्र ये हमारे सब जो शुभ और अशुभ जो हमारा, उसके पीछे हमारा विचार है, विचारधारा है, अध्यवसाय है, जी वो भाव है। बराबर बराबर है। अच्छा बिल्कुल अच्छा अच्छा मैं पूछता हूँ, रूपी किसको कहा जाता है? लेट अस गो टू लिटिल मोर बेसिक। हाँ रूपी आपने कौने कहिए? रूपी कौने कहवाए? रूपी जिसका उत्पन्न होता है द्रव्य विनाश, मतलब जैसे अपन देख सकते हैं एक तो चर्म चक्षु से, अदरवाइज वो रूपी है जिसका उत्पन्न होना नाश होना फिर भी ध्रुव का ध्रुव रहना। वो तो द्रव्य है। देखो हाँ देखो, जी जी इसीलिए मैंने रूपी का मैंने सोचा आज, लेटेस्ट आस कि व्हाट इज रूपी। जी हमारे ओके अंदर रूपी शू छे आपने ख्याल छे? रूपी एटले इंद्रियो थी, जे वस्तु पांचे इंद्रियो थी अथवा तो एवा कोई साधनो थी ए पकड़ाय अथवा एनी हाजरी जणाय, बधु रूपी कहेवाय। दाखला तरीके कोरोना वायरस से ए रूपी के अरूपी? कोरोना रूपी वायरस इंदिरा बेन रूपी रूपी के अरूपी? रूपी 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 बराबर है, कारण के भले अपनी आंखों थी ना देखातो होय, पेवा माइक्रोस्कोप थी देखाय छे। ओ बराबर छे। यार इंद्रियो जी हाँ थी तो या फील था हवा, अरूपी हवा रूपी क्या? रूपी स्पर्श रूपी की जो तो बात है हवा रूपी अपन ने टच करो तो रूपी ख्याल आवे, राइट?
हाँ रूपी, स्पर्श, स्पर्श थाय तो रूपी, रूपी। स्पर्शथी ख्याल आवे छे, हवा रूपी। હવાનું તમે વજન કરો તો વજન થાય કે ના થાય? એરનું, થાય ઓક્સિજન નું વજન ખરું કે થાય? થાય નાઇટ્રોજન થાય નું વજન ખરું? થાય બધાનું અને વજન છે આપણે ફીલ તો પણ કરી શકીએ, રાઈટ? નથી। હવે સુગંધ રૂપી કે અરૂપી? એ પણ રૂપી, રૂપી રૂપી આપણે સ્પર્શ કરી, આપણે અનુભવ કરી શકીએ, શ્વાસથી ખબર પડે। હવે સુખ રૂપી કે અરૂપી? રૂપી હા, હશે, દેખા જાય સુખ, અરૂપી, સુખ રૂપી આત્મા કા રૂપી અનુભવે। આત્માનો વિષય છે, અને કેવી રીતે પકડી શકો? શેનાથી પકડાય? એ ચૈતન્ય, ચૈતન્ય પકડાય, બરાબર છે? સુખ દુઃખ અરૂપી, જ્ઞાન અરૂપી, રૂપી કે અરૂપી? જ્ઞાન રૂપી, અરૂપી, અરૂપી, આ થોડું આ બેઝિક બેઝિક આપણે એટલા માટે લીધું કે આપણે ડેફિનેશન તો આપણે રૂપી બોલીએ છીએ, પણ આપણે એની અંદર ખરેખર આપણને ખ્યાલ આવે છે, એટલે તો ધર્માશિકાય, અધર્મશિકાય, આકાશ કાળ બધું અરૂપી, સમજો ઉદગળ બધું રૂપી, બરાબર છે? ઓકે, જી હવે જી હવે જ્ઞેય, ઉપાધેય અને હે, હવે જીવ, જીવ જ્ઞેય હે કે ઉપાધેય? ને જાણવા જેવું, જાણવા જેવું, કેમ જાણવા જેવું? એને કેમ ઉપાધેય કેમ નહીં મૂક્યો? આપણે જે રીતે ચર્ચા કરેલી કે જીવ તો આપણે જ છીએ, આપણામાં આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, જીવ તો છીએ જ આપણે, તેમાં સ્વીકારા કે નહીં સ્વીકારા જેવું કશું રહેતું નથી, બરાબર છે? એટલે માટે જ્ઞેય, બરાબર છે? અજીવ અજીવી જ્ઞેય કેમ? કે જીવને અજીવ જોડેલા છે, જીવ સાથે શરીર જોડેલું છે, આપણે જીવ તો શરીર જોડેલું છે, શરીરને સ્વીકારવા કે નહીં સ્વીકારવાનો એને આપણી પાસે પ્રશ્ન હોતો નથી, માટે જીવ અજીવ બંને જ્ઞેય। સંતોષબેન બરાબર હે? જી સંતોષબેન જે આપ બિલકુલ સમજે, સહી આપકા કહ્યું, એક પ્રશ્ન था હા જી, કે પહેલા સ્ટેજ એ હે કે ન તત્વો પૂરે કે પૂરે જ્ઞેય હે, ન તત્વો બધા જાણવા જેવા છે, નંબર વન। હવે જાણ્યા પછી એને સ્વીકારવા જેવા, નહીં સ્વીકારવા જેવા, એને આવકારવા જેવા, નહીં આવકારવા જેવા, કે જેવા છે એવા એને સ્વીકારવા જેવા, તો એના પછી ત્રણ ભેદ પડ્યા, તો જીવ અજીવ જ્ઞેય, કે જીવ અજીવ તો આપણી સાથે જ છે, તેમાં આપણે સ્વીકારે નહીં સ્વીકારીએ એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર છે? બરાબર બરાબર, છે, હા। પુણ્ય ઉપાદે ખરું, અને એક વખત પુણ્ય આયા પછી મોક્ષ માર્ગમાં છેલ્લે પુણ્ય છોડવું પડે, માટે છોડવું વ્યવહારથી ઉપાડવા, પડે, વ્યવહારથી ઉપાદે અને નિશ્ચયથી છોડવા જો, બરાબર છે? જી આ બધું ગઈ વખતે વાત કરેલી, છતાંય મને તો એક વખત સહેજ આપણે આમ બધી વસ્તુનું સહેજ નાનકડું પુનરાવર્તન કરી રહીએ તો આપણને જી બરાબર ખ્યાલ આવે, બરાબર છે? જી હવે કઈ પ્રશ્ન તો પૂછો તો આજે નવ તત્વના, બીજી ગાથામાં નવ તત્વના જે 256 ભેદ છે એની આપણે વાત કરશું, તમને જી એ વાત કરશું કે નવ તત્વ આગળ વધતા પહેલા અહીંયા શાસ્ત્રકારોએ જે નવ તત્વ રચ્યું છે એમને સૌથી પહેલા નવ તત્વનો સામાન્ય પરિચય આપ્યો, બીજી ગાથામાં નવ તત્વના ભેદ બતાવે છે, પણ અહીંયા ભેદની કોઈ સમજ આપતા નથી, ખાલી આટલા ભેદ છે એ તમે જાણી લો, પછી ત્રીજા ત્રીજી ગાથાથી જીવ તત્વ ચાલુ થશે, એવી રીતે જ્યાં જ્યાં એ જે જે તત્વ આવશે એમાં એ ભેદ કેવી રીતના છે, કયા છે, એનું કારણ શું છે, બધું ડિટેલમાં ત્યાં સમજાવવામાં આવે છે, બરાબર છે? આ એક પદ્ધતિ છે, બરાબર છે? જી તમે અહીંયા જે ભેદ છે આપણે જાણીશું અને થોડું પ્રિલિમિનરી સમજીશું કે આ ભેદ શું છે, પછી જ્યારે જ્યારે તત્વની આપણે વાત કરશું ત્યારે તત્વના જે ભેદ છે એના ડિટેલિંગમાં જઈશું, એને પૂરેપૂરા સમજીશું, જેથી ભેદ સમજાશે તો આપણને ખબર પડશે કે કરવા જેવું છે કે નહીં કરવા જેવું। જો બરાબર, આખા નવ તત્વોનું આપણે સાર લઈએ ને તો એક જ વસ્તુ છે કે આ કરવા જેવું છે કે નહીં કરવા જેવું, બરાબર છે? બરાબર, આ હે છે કે ઉપાદેય છે કે જ્ઞેય છે એ હંમેશા આપણી નજર સમક્ષ રાખવાનું, આ એનો સાર છે। તો સૌથી પહેલું જીવ, તો જીવના ભેદ કેટલા બતાયા છે? 14। તો 14 ભેદ કેવી રીતે છે, આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ પાંચ ઇન્દ્રિય, જી ઇન્દ્રિયો કેટલી? પાંચ। પાંચ, પાંચની અંદર જે એક ઇન્દ્રિય છે એના બે વિભાગ, સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ કે જે
કોઈ કોઈ સાધન અડે બી પકડાય નહીં. અને બાદર એટલે જે બધા જીવો પૂતગલો ભેગા થઈને દેખાય પકડાય એ બાદર, બરાબર છે? બાદર એટલે મોટું ને સૂક્ષ્મ એટલે નાનું, બરાબર છે? હા એટલે એકેન્દ્રિય ના બે વિભાગ, સૂક્ષ્મ અને બાદર, એટલે કેટલા? છ થયા. પંચેન્દ્રિય ના બે વિભાગ, સંજ્ઞિ પંચેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય. સંજ્ઞિ અને સંજ્ઞાવાળું, સંજ્ઞાવાળું એટલે એની પાસે એક એ સંજ્ઞા એ જ્ઞાન છે કે જેનાથી એ વસ્તુ એ જાણી શકે, વિચારી શકે, દૂર દૂર સુધી વિચારી શકે, પોતાના માટે સારું છે કે ખોટું છે એ વિચારી શકે. આ બધી સંજ્ઞા કહેવાય. અને આ બસ સંજ્ઞા એ પંચેન્દ્રિયના બે વિભાગ, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સંજ્ઞિ પંચેન્દ્રિય, એટલે ટોટલ કેટલા થયા? સાત, બરાબર. જી સાતના દરેકના બે વિભાગ, આપણે ડિટેલિંગ પર્યાપ્ત. ફરી જઈશું. હા અપર્યાપ્ત અને પર્યાપ્તા, પર્યાપ્ત. આજે પર્યાપ્ત અપર્યાપ્તની ચર્ચા નહીં કરીએ, કારણ કે આજે આપણે બીજી રીતે આગળ વધવું છે. તો ટોટલ કેટલા થયા? દરેકના ચૌદ સાતના સાત પર. બે વિભાગ, 7 × 2 = 14, બરાબર ચૌદ છે? એટલે જી જીવના કેટલા વિભાગ થયા? ચૌદ 14, વિભાગ. બરાબર છે? હવે અજીવ, અજીવના પણ 14 વિભાગ. તો અજીવના 14 વિભાગ કેવી રીતે? જો અજીવ તત્વ ધર્માસ્તિકાય, કયા કયા છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, આકાશસ્તિકાય, ઉદ્ધરસ્તિકાય, ઉદ્ધલાસ્તિકાય, કા. જીવ. હવે જુઓ એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અસ્તિકાય, આકાશસ્તિકાય, એના 3 વિભાગ પડે. કયા કયા? ઘન, દેશ અને પ્રદેશ. આપણે શું છે અત્યારે પ્રદેશ. સમજવું નથી, બહુ ઊંડાણથી હા સમજવું છે. સાયન્સ શું કહે છે સમજીશું, આપણો ધર્મ શું કહે છે સમજીશું. એ બધું સમજ્યા પછી આપણે એનું પૂર્ણ ચિત્ર ભગવાને જે આપણને આપ્યું છે એ કેટલું સૂક્ષ્મ છે, કેટલું યથાર્થ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આપણે અત્યારે એટલું સમજીએ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયના 3 વિભાગ કયા કયા? સ્કંધ, દેશ અને દેશ, પ્રદેશ. ઓકે, પ્રદેશ. હવે પૂતગલ અસ્થિકાય છે એના 4 વિભાગ, દેશ, સ્કંધ, દેશ, પ્રદેશ પ્રદેશ ને પરમાણુ. અને પરમાણુ એટલે આજનો ક્વાર્ટ્સ કહીએ તે, બરાબર છે? આપણે હા. સમજીશું, ક્વાર્ટ્સ કરતા બી નાનો, પણ અત્યારે એ રીતે સમજીશું. તો પરમાણુના 4 વિભાગ થયા, બરાબર. હવે કાળનો એક જ વિભાગ, કાળમાં કોઈ પ્રદેશ હોતો નથી, એમાં કોઈ સ્કંધ કશું હોતું નથી, બરાબર જી જી. હવે તમે શું, 3 વસ્તુ થઈ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ આકાશ અસ્તિકાય, દરેકના 3, એટલે 3 × 3 કેટલા નવ થયા? 9. નવ નવ પછી ઉદગણના કેટલા? ચાર ચાર. ચાર ચાર 9 વત્તા 4 તેર 13, અને કાળ ચૌદ ચૌદ 1, બરાબર. 14 થઈ જી ગયા. હવે પુણ્યના 42, આપણે 42 સુધી આજે જઈશું નહીં, કારણ કે એનું સરવાળો બધું બતાવવું જરા અઘરું છે. પણ પુણ્યના ભેદ કયા કયા તમે સમજાવો. આપણે જે પુણ્ય કરીએ, જે શુભ ક્રિયા કરીએ, શુભ ક્રિયાથી આપણને જે ફળ મળે, જે શુભ ફળ મળે, એ એના વિભાગો, એ પુણ્ય કર્મના વિભાગ ભાગ, બરાબર છે? જી એટલે પુણ્યના ઉદયથી આપણને જે શુભ વસ્તુ પ્રાપ્ત થાય એ પુણ્ય કર્મના વિભાગ, બરાબર છે? જી ખ્યાલ આવી ગયો? હા 42 વિભાગો કયા કયા? સાતાવિધનીય. સાતાવિધનીયથી આપણને હંમેશા, આપણે સાતામાં રહીએ, સાતામાં રહેવાનું કારણ શું? કે આપણું પુણ્ય કર્મ ઉદયમાં આવ્યું એટલે, બરાબર છે? જી બરાબર છે. એવી હા રીતે, એવી રીતે મનુષ્ય ભાવ, દેવગતિ, આ બધું પુણ્યમાં આવે, પુણ્ય નરક છે. ગતિ પાપમાં આવે, એટલે એ રીતે હા લઈશું. પછી 10 10 પ્રકારના ત્રસ ની અવસ્થાઓ, એ બધું પુણ્યમાં આવે, બરાબર છે? જી પછી ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આ બધું પુણ્યમાં આવે. આમ કરતા કરતા અંગોપાંગ, સારા સારો સારા નામ કર્મથી આપણું સારું શરીર મળે, સારું સંસ્થાન મળે, સારો શરીરનો આકાર હોય, સારો અવાજ હોય, સારો દેખાવ હોય, આ બધું શેનાથી મળે? પુણ્યથી મળે. કારણ
આ બધા પુણ્યના વિભાગો છે, આવા કેટલા વિભાગો? 42 બેતાલીસ બરાબર છે. પાપના કેટલા વિભાગો છે? 82. બેઆસી 82. હા, આપણે પાપ કરીએ વધારે તો પાપના ઉદયના વિભાગો પણ વધારે. તો બેઆસી કેવા કયા પાપના વિભાગો કયા કયા? કે જ્ઞાનવર્ણ્ય કર્મ, એના 5 વિભાગ. દર્શનાવર્ણ્ય કર્મના 9 વિભાગ. વેદની વિભાગ કર્મના 4 વિભાગ. મોહની કર્મના 26 વિભાગ. પછી આયુષ્ય કર્મના 4. ગોત્ર, નીચ ગોત્ર, અંતરાય કર્મ અને 34 પાસ નામ કર્મ. આ બધા પાસ જે છે તે 82 પાપ કર્મના વિભાગ. બરાબર છે. ખાલી યાદ રાખવાની જરૂર છે. અત્યારે વધારે એટલું જ ડિટેલ યાદ રાખવાનું કે જે અશુભ ક્રિયાથી જે ફળ સ્વરૂપ આપણને મળે, જે તે પાપ ઉદયમાં છે. આવે, એ બધા પાપ ફળના વિભાગો કહેવાય. બરાબર છે. આશ્રવ, આશ્રવ કેટલે? આશ્રવ એટલે એવી ક્રિયાઓ જેનાથી પાપ કે પુણ્ય કર્મ આવે. બરાબર છે. તો બેતાલીસ આશ્રવ 42. આશ્રવના કેટલા વિભાગો? 42. તો કયા કયા? એક ઇન્દ્રિયોથી, 5 ઇન્દ્રિયો એના 23 વિભાગો. એટલે જી 5 ઇન્દ્રિયોના જે વિષયોથી આપણે જે કાર્ય કરીએ, વિષયો સંતોષવા માટે, બરાબર છે, સારા રસ માટે, સારા સ્પર્શ માટે, સારી સુગંધ માટે, સારું જોવા માટે, આ પિક્ચરો જોવા જઈએ, આ બધું બીભત્સ જોઈએ, આ આંખોથી આ બધું જે ક્રિયાઓ કરીએ, કાનથી આખો ગીતો સાંભળીએ, નિંદા સાંભળીએ, આ બધું પાપના આશ્રવ જે થયા હતા. 23 વિષયો છે. આપણે એનું કઈ 4 પ્રકારના કષાયો. પછી વ્રત, જે અવ્રતથી જે વિભાગો પડે, જે 5 મહાવ્રતોનું આપણે પાલન ન કરીએ, એના જે 12 વિભાગો, 12 વ્રતો અને 3 પ્રકારના યોગો, મન વચન કાયા, આનાથી જે કઈ પ્રવૃત્તિ કરી, એ બધું આશ્રવમાં કેટલા વિભાગો થયા? 42. બરાબર છે. જી જો અત્યારે ખાલી યાદ રાખવાની જરૂર છે, એને વધારે વધારે ઊંડાણમાં જવાની જરૂર નથી. આપણે જે તે વખતે એ લઈશું. પછી આગળ સંવરના કેટલા વિભાગો? તો 57 બતાવો વિભાગો. હું તમને પેલું બતાવું, કોષ્ટક તમારી સામે મૂકી દઉં. એક સેકન્ડ. બરાબર છે. જે અહીંયા બીજા વિભાગોનું આખું કોષ્ટક આપેલું છે, એ આપણે એની વાત કરીએ છીએ. તો આશ્રવ તત્વ, પાપ તત્વના 82 વિભાગો, આશ્રવ તત્વના 42 વિભાગો, સંવર તત્વના 57 વિભાગો. સંવર તત્વ કયા કયા? 5 સમિતિ, 3 ગુપ્તિ, 12 પ્રકારના પરિસહ એટલે 12 પ્રકારના દુઃખો સહન કરવા તે, 10 પ્રકારનો યતિ ધર્મ, 12 ભાવના ભાવવી તે, 5 પ્રકારના ચારિત્ર. એ આ બધું થઈને સંવરના કેટલા વિભાગો? 57. નિર્જરા, નિર્જરા કેટલે? 12. 12 એટલે શું? 12 પ્રકારના તપો. 6 બાહ્ય તપ, 6 આભ્યંતર તપ. 6 બાહ્ય તપ અને 6, આપણે ઘણી વખત વાત કરી છે, અણસાણ, ઉણોદરી, વૃત્તિક્ષમ, રસક્ષમ, કાય કાય સંલિનતા અને કાયોત્સર્ગ. બરાબર છે. 6 અભ્યંતર કયા કયા? પ્રાયશ્ચિત, પછી વિનય, વૈયાવસ, સ્વાધ્યાય, ધ્યાન ને કાયોત્સર્ગ. બરાબર છે. તો 6 બાહ્ય અને 6 અભ્યંતર એ 12 તત્વો. બરાબર. નિર્જરા તત્વ, બંધ તત્વ. બંધ તત્વના કેટલા વિભાગો? 4. કયા કયા? પ્રકૃતિ 4 રીતે બંધાય. કઈ કઈ રીતે? પ્રકૃતિ કર્મમાં જ્યારે બંધાય ત્યારે એની પ્રકૃતિ થાય, પ્રકૃતિ એનો રસ નક્કી થાય, એની સ્થિતિ નક્કી થાય, સ્થિતિ એના પ્રવેશ, એના કેટલા દલિકો છે એ નક્કી થાય, દલિકો કેટલા છે, જથ્થો કેટલો છે નક્કી થાય. એ 4 પ્રકારે બંધ બંધ થાય, એ બંધ તત્વના 4 વિભાગ અને મોક્ષ તત્વના 9 વિભાગ. 9 કેવી રીતે?
तो मोक्ष तत्व ने चार अनियोग चार प्रकारे चिंतन करवामां आव्यु, नौ प्रकारे चिंतन करवामां आव्यु छे कि मोक्ष क्या छे, मोक्ष केवो छे, मोक्ष कितला ने मले, मोक्ष क्यारे मले, के पछी संसारना कया भाग पर क्या आवेलो छे, आ बधी वस्तुने विचारणा नव रीते विचारणा करवामां आवे छे एटले मोक्ष तत्वना नौ भाग। एटले आमां એવી રીતે આપણે સમજવાનું, સંતો એસે સમજ ના કહે કે હમકો જો જો જે વિભાગ હે જો ડિવિઝન હે વો હમકો એ તત્વ કે અંદર જ્યાદા સમજને કે લીએ હમકો એક વિભાગ દિયે હે, બરાબર હે? તો જી, ડિટેલ એમાં સમજને કે જો લીએ આ કેસે બને. હા બિલકુલ બિલકુલ. ये जो कैटेगरीज है, अभी अभी देखो ये जो कोष्टक है उसमें 276 भेद के जीव और अजीव कितने हैं, रूपी अरूपी कितने हैं, ज्ञेय ज्ञेय उपाधेय कितने हैं, वो कोष्टक में दिए हैं। मैं जी उसको समझाने की कोशिश नहीं करता हूँ, आप पढ़ लो वो सिर्फ, और आपके पास कॉपी करके रख लो, एक आपको जी याद रखने की जरूरत, उसके ज्यादा उसमें कुछ है नहीं, बराबर है? तो जी अभी देखो हमने जो दूसरी गाथा है उसमें जीव अजीव पुण्य पाप ऐसे नौ तत्वों के 276 जो विभाग है वो उसमें दिए गए हैं, एनी आपने बात करी से। अने हवे आपने जी तत्व चालू करसू, आज से जी तत्व ने समझीसू, जी तत्व शू छे, जी तत्व ना 14 विभाग केवी रीते छे, पर्याप्ति शू छे, अपर्याप्ति शू छे, आपने बधु खूब सारी रीते समझवानो प्रयत्न करीसू। तो सौथी पहला ત્રીજી ગાથામાં જીવ તત્વના ભેદથી સમજાવવાની શરૂઆત કરી છે। તો જીવ તત્વ ના અનેક રીતે ભેદ પડી શકે, એનો એક રીતે ભેદ પડી શકે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ રીતે, છ રીતે, સાત રીતે, 14 રીતે અને 14ના બીજા વિભાગો પડે, આમ જીવ તત્વના અનેક રીતે ભેદ પડી શકે। વી કેન ડિવાઇડ જીવ તત્વ ઇન નંબર ઓફ વેઝ, કરેક્ટ? તો સૌથી પહેલો જી તત્વ, આખો જી તત્વ એક જ વિભાગમાં આવે તો કેવી રીતે, કે દરેક જી ચેતન. તત્વ સંસાર, જો સૌથી પહેલી વાત આ જે જી તત્વ છે એ સંસારી જી તત્વની વાત છે, જે મુક્ત તત્વ છે, મુક્ત મોક્ષે ગયેલા એ જી તત્વની અનંદર વાત કરવામાં આવી નથી। નીતિન, અહીંયા જે વિભાગો પડેલા છે બધા સંસારી જીવના વિભાગ પડેલા છે। આપણે બેઝિકલી જ્યારે જીવ જીવ વિચાર ભણશું ને તો જીવ વિચારમાં સૌથી પહેલા બે વિભાગ પાડવામાં આવે છે, કે સંસારના બધા જીવોના આખું જે બ્રહ્માંડ છે એ જીવોના બે વિભાગ છે, કયા કયા? સંસારી અને સંસારી મુક્ત જીવ, અને બરાબર મુક્ત જીવો. છે? પરંતુ નવ તત્વની અંદર આ જે જીવ આવે આ જીવ તત્વ એટલે સંસારી જીવ, બરાબર? સંસારી જીવ એટલે જે કર્મોથી લપેટાયેલો છે તે, બરાબર? જી જેની સાથે કર્મનું બંધન થયેલું છે જીવ તત્વ, બરાબર છે? એ સંસારી જીવ, અને કર્મોથી જે મુક્ત થાય અને સિદ્ધિ ગતિએ પહોંચેલો એ મોક્ષનો જીવ, એ આપણે નવમું તત્વ છે, બરાબર છે? તો જી સંસારી જીવના અહીંયા વિભાગ, કે ભાઈ સંસારી જીવ બધા સંસારી જીવ એકમાં આવી શકે, કયા એકમાં? કે દરેક સંસારી જીવ ને ચૈતન્ય હોય છે। તમે નિગોદમાં પણ જો જીવ હોય, જે અનંતકાય જીવો કીધા, કે જે અનંતકાય ની અંદર એક શરીર અનંતા જીવો છે, એવા નિગોદના જીવો ને પણ એને પણ જ્ઞાન અનંતમાં ભાગનો ખુલેલું હોય છે। સંતોષભાઈ, જો જી જી નિગોદ નિગોદ કા જો જીવ હૈ ઉસમે જી ભી જો ઉસકા જ્ઞાન હૈ, દર્શન હૈ, વો અનંત મે ભાગ મે ભી વો ખુલ્લા હૈ, તો ઇસીલિયે ઉસકો જીવ બોલા જાતા હૈ। અગર જી વો નહીં હૈ તો ઉસકો જીવ નહીં બોલ સકતે, ઉસકો અજીવ કહેના બિલકુલ. પડેગા, અજી બરાબર? જી તો સંસારના દરેક જીવો જેને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, જે
જે અનંતના ભાગમાં પણ ખુલ્લું છે, બધા જીવો બધા એક વિભાગમાં, બરાબર છે? તો જેની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર સંવેદના છે એ બધા સંસ્થાના બધા જીવોનો એક વિભાગ, કોઈ બી જીવ એનાથી બહાર આવી શકે નહીં, બરાબર છે? ભાઈ જીવ તત્વના બે વિભાગ, બે વિભાગ કેવી રીતે? કે દરેક સંસારી જીવ કાં તો સ્થાવર હોય કાં તો ત્રસ હોય. આ વસ્તુ સમજીએ આપણે. સ્થાવર જીવ એટલે જે પોતાની ઈચ્છાથી હરીફરી ન શકે, બધા સ્થાવર છે. અને જે પોતાની ઈચ્છાથી હરીફરી શકે એ કેપેબિલિટી હોય, બધા ત્રસ છે, બરાબર છે? સંસ્થાના જે કઈ જીવો છે એ કાં તો સ્થાવર હોય કાં તો ત્રસ હોય, એનાથી બહાર કોઈ બી જીવ હોઈ શકે નહીં. હવે આપણી સામે એક પ્રશ્ન આવે કે જે વાયુનો જીવ છે એ તો હરે ફરે છે, તો એને ત્રસ ગણો કે સ્થાવર ગણો? સંતોષબેન, નીતિન, સ્થાવર. કેમ? કારણ કે ગતિ ની અપેક્ષા છે, પણ એ તો સ્થાવર છે, પોતાની મેળે નથી, પોતાની ઈચ્છાથી પોતાની શક્તિ નથી. હા, તો હવા હવા આપણને પવન આવે છે શેની લીધે આવે છે? તો કે કોઈ ઠેકાણે હવાનું પ્રેશર ઓછું થાય અને બીજા પ્રેશર વધે, એટલે ત્યાંથી વધારે પ્રેશર થી ઓછા દબાણ વાળામાં પવન વહે. એટલે પવન વહેવાનું કારણ પોતાની શક્તિ નહીં, પણ એના પર થતું દબાણ. તમે જો પાણી જુઓ, પાણી વહેતું હોય છે, કેમ વહે છે? ઉપરથી નીચે, બરાબર ને? ઉપરની સપાટીથી નીચેની સપાટી વહે છે, આપણે વિજ્ઞાનમાં જાણી ગયા છે. તો કેમ વહે છે? કે ઉપરની સપાટી એનું પ્રેશર વધારે હોય છે નીચેની સપાટી કરતા, નહીં તો નીચેનું પાણી ઉપર કેમ જતું નથી? એને પહોંચાડવા માટે પંપ જોઈએ. એટલે આ બધા જીવો, પૃથ્વી કાયના જીવો, વાયુ કાયના જીવો, અપ કાયના જીવો, વનસ્પતિ કાયના જીવો, પોતાની રીતે પોતે હરીફરી શકતા નથી, માટે બધા સ્થાવર જીવો કહેવાય. અને ત્રસ જીવો કયા કયા? ત્રસ જીવો એ બધા જે પોતાની રીતે હરીફરી શકે, અળસિયું છે, કીડી છે, મંકોડા છે, પતંગિયું છે, પછી તિર્યન છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે, દેવગતિ છે, નારક ગતિ છે, આ બધા ત્રસમાં આવે, બરાબર? બીજો વિભાગ જો મેં એનું બી એક કોઠું ચિત્ર મોકલ્યું છે, એ આપણે જોઈ લઈએ, આપણે મૂકી દઈએ અહીંયા. એટલે એકેન્દ્રીય જીવો બધા સ્થાવર, બરોબર ને? એકેન્દ્રીય બધા સ્થાવર, બરાબર છે. હા, મારે બદલવું પડશે. ઓકે ઓકે, લેટ અસ. પેલું ઊંધું છે, આવતી વખતે તેને ફરી બતાવવાનો પ્રયત્ન કરશું. તો જીવના બે વિભાગ, સ્થાવર અને ત્રસ, બરાબર છે? ત્રસ સ્થાવરમાં બધા એકેન્દ્રીય જીવો આવી જાય. કયા કયા સ્થાવરના જીવો? તો પૃથ્વી કાય, અપ કાય, વાયુ કાય, તેજ તેવું કાય, વનસ્પતિ કાય, બરાબર છે? અને ત્રસમાં બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, પંચેન્દ્રિય. તો આવી રીતે બે વિભાગ. હવે જીવના ત્રણ રીતે વિભાગ પાડવામાં આવ્યા છે. તો એના ત્રણ વિભાગ કેવી રીતે? તો એના લિંગ, એની એની જે લિંગ છે એના આધારે, સ્ત્રી સ્ત્રીલિંગ, પુરુષ લિંગ અને નાન્યધર જાતિ, નપુંસક લિંગ,
રીતે જે જીવો છે ત્રણ ત્રણ વિભાગમાં બધા જગતના બધા જીવો વેચાઈ જાય છે, એ રીતે ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. એને ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ચાર વિભાગ કઈ રીતે જીવોનો? તો ચાર ગતિની અંદર જે જીવો છે એ રીતે, કેટલાક જીવો તિર્યંચ ગતિમાં, કેટલાક જીવો મનુષ્ય ગતિમાં, કેટલાક જીવો દેવ ગતિમાં, અને કેટલાક જીવો નારક ગતિમાં. તો સંસારના બધા જે જીવો છે આ ચાર ગતિમાં હોય, એ સિવાય કોઈ પાંચ સંસારના જીવો પાંચમી ગતિમાં હોઈ શકે નહીં. બરાબર છે? પાંચમી ગતિમાં ફક્ત ખાલી મોક્ષના જીવો હોય. તો સંસ્થાના જીવો ફક્ત ખાલી ચાર ગતિમાં હોય, એ રીતે ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. પછી પાંચ વિભાગ, તો પાંચ વિભાગ કઈ રીતે? કે જે પાંચ ઇન્દ્રિયો છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ રીતે પાંચ વિભાગ. બરાબર છે? તો પછી જીવના છ રીતે વિભાગ પાડવામાં આવ્યા છે. છ વિભાગ કઈ કઈ રીતે? તો એની શરીર, એક કેવું શરીર? જેનું શરીર પૃથ્વી છે, પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, વાવું કાય, વનસ્પતિ કાય અને છઠ્ઠું ત્રસ કાય. આવી રીતે જેના શરીર આ છ વિભાગમાં વહેંચાયેલા છે, એવી રીતે છ વિભાગ. બરોબર છે? ખ્યાલ આવી ગયો નીતિન? એ સિમ્પલ વસ્તુ છે. જીવના તમે આવી રીતે આજે વિજ્ઞાનમાં પણ તમે જોશો કે જીવના આ રીતે વિભાગ પાડવામાં આવે છે. વિજ્ઞાનમાં પણ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, પંચેન્દ્રિય રીતે જીવના વિભાગ પાડવામાં આવે છે. એવી રીતે આપણે ત્યાં બી જૈન ધર્મ એક જ શાસ્ત્ર એવું છે કે જે આવી રીતે ડિટેલિંગ ની અંદર જીવના વિભાગો પાડીને જીવને જુદી જુદી સમજાવવામાં આવ્યા છે. તો જીવનો એક વિભાગ કે ભાઈ બધું ચૈતન્ય વાળું છે, બે વિભાગ, બે વિભાગ કયા કયા? કે સ્થાવર અને ત્રસ, ત્રણ વિભાગ એના લિંગ પ્રમાણે, ચાર વિભાગ એની ગતિ પ્રમાણે, એટલે ક્યાં અને મનુષ્ય ગતિમાં છે, નરક ગતિમાં છે, દેવ ગતિમાં છે, પાંચ વિભાગ એના ઇન્દ્રિય પ્રમાણે, છ વિભાગ એના શરીર પ્રમાણે. બરોબર છે? બરોબર ખ્યાલ આવી બરોબર. ગયો સંતોષ બેન? ક્લિયર હોય ને ઇન્દિરા બેન? હા જી, હા બિલકુલ ક્લિયર હે જી. જો આપણે છે ને હવે આ આખું નવ તત્વ છે ને આખું સમજવા માટેનું છે. જ્યારે ટેક્સ્ટ બુક લઈને આપણે બેઠા હોય અને ટેક્સ્ટ બુક લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એ રીતે આખું સમજવાનું છે. જેમ જેમ સમજતા જઈશું તેમ તેમ એ વિષયની અંદર આપણને વધારે વધારે એનું જ્ઞાન પ્રાપ્ત થતું જશે, અને જ્ઞાન પ્રાપ્ત થતા આપણને ખ્યાલ આવશે કે આપણે એમાં શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. બરાબર છે? હવે જીવના બરાબર. આજે આપણે 14 વિભાગ લઈએ છે. કેટલા? 14 14 વિભાગ. વિભાગ. તો સૌથી પહેલા 14 વિભાગ આપણે સામાન્ય રીતે વાત કરેલી હતી કે ભાઈ એકેન્દ્રિયના બે વિભાગ પડે, સૂક્ષ્મ અને બાદક. બરાબર છે? એટલે છ થયા, સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય અને પંચેન્દ્રિયના બે વિભાગ, સંજ્ઞિ પંચેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય. એટલે ટોટલ સાત, અને દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એટલે 7 × 2 એટલે 14. હવે આપણે સૂક્ષ્મ શું છે, બાદર શું છે, પર્યાપ્તા શું છે અને અપર્યાપ્તા શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? તો સૌથી પહેલા સૂક્ષ્મ, સૂક્ષ્મ એકેન્દ્રિય. તો સૂક્ષ્મ એકેન્દ્રિય એટલે કેવા જીવ? કે એટલા અતિ સૂક્ષ્મ હોય કે ગમે તેલા અનંત સૂક્ષ્મ ભેગા થાય ને તો બી આપણે કશા વડે જોઈ શકીએ નહીં. નહીં તો માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ, નહીં તો નરી આંખે જોઈ શકીએ, ન તો કોઈ ઇન્દ્રિય વડે એને પકડી શકીએ. બરાબર છે? ફરીથી, સૂક્ષ્મ જીવ એટલે એમનું શરીર એટલું સૂક્ષ્મ હોય કે અનંતા ભેગા થાય, અનંતા જીવ ભેગા થાય તો બી એને આપણે કોઈ ઇન્દ્રિય વડે પકડી ના શકીએ. બરાબર?
આ સૂક્ષ્મની ડેફિનેશન. એટલે કે જે અનંતકાય જે જીવ છે, આપણે જે કીધેલું છે, જે સૂક્ષ્મ જીવો છે, અનંતકાયમાં સૂક્ષ્મ જીવો હોય છે, બરાબર છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, આ બધા જીવો, હવે આ બધા જીવો છે ને, જે સૂક્ષ્મ જીવો છે, સૌથી પહેલા તો આ જીવો એને તમે પકડી ના શકો, એટલે તમે એને મારી ના શકો, બરાબર નીતિન? આ જીવો પકડી ના શકો એટલે તમે એને એને સળગાઈ ના શકો, તેને કાપી ના શકો, તેને છેદી ના શકો, તેને મારી ના શકો. તો જીવની હત્યા કેવી રીતે થાય? જો બહુ સુંદર વાત છે, આપણે ત્યાં ન થતો સમજવું કેમ છે એની અહીંયા એક પૂર્વ ભૂમિકા રૂપે આપણને સમજાવે છે કે આ જ્યાં સૂક્ષ્મ જીવો છે ને, તે સંસારની અંદર કોઈ એવી જગ્યા નથી કે ત્યાં સૂક્ષ્મ જીવ ના. બધા સંસારના જે લોકાકાશ છે, લોકાકાશના દરેકે દરેક પ્રદેશમાં આ સૂક્ષ્મ જીવો વ્યાપ્ત છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મકાય, સૂક્ષ્મદેવકાય, સૂક્ષ્મ વાહુકાય, બધા જીવ બધે વ્યાપ્ત છે, બરાબર છે. અને સાધારણ વનસ્પતિ કાય, બરાબર છે. હવે આ બધા જે જીવો છે, આ બધા જીવો ક્યારે અગ્નિથી બળે નહીં, ક્યારે તલવાર વડે કપાય નહીં. તમે એને કાપી ના શકો, એને બાળી ના શકો, તેને પકડી ના શકો, તેને મારી ના શકો. તો એને મરાય કેવી રીતે? આ જીવોને મારવાનો ભાગ કેવી રીતે લાગે? તો મનથી. આપણે જયારે મનમાં વિચાર કરીએ કે આ બધા મરે તો સારું, આ બધા બોલીએ ને, એટલે બધા જીવો આવી જાય, જગતના બધા જીવો આવી જાય, સંસારના બધા જીવો આવી જાય, એટલે સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ આવી જાય. એટલે આપણે મનથી વિચાર કરવામાં અને આવી રીતે બોલવામાં આ જીવોની હત્યાનું આપણને પાપ લાગે, બરોબર છે. તો ભગવાન શું કહે છે આપણને? ગુરુ ભગવાન તો શું કહે છે? ક્યારે મનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, મનની અંદર એવા વિચાર, એવા વચનની અંદર એવા વિચાર નહીં કરવા કે આ બધા મરી જાય તો સારું. તો આવા જીવોની હત્યાનું પાપ અજાણે પણ આપણને લાગી જાય છે, બરોબર છે. સંતોષબેન, ભાવ છે આપણા, ભાવ અંદર કે અધ્યવસાય જો કહેતા, પણ ભાવ અને પરિણામ આત્મા કે વો નહીં હોતી. ऐसे भाव करने से ये जीवों की हत्या हो जाती है, तो ऐसे भाव नहीं करना चाहिए. तो सूक्ष्म एकेंद्रीय जे जीवो छे, ये जगत ना कोई भी प्रदेश एवो नथी के जेमा व्याप्त नथी, बद्दे छे, पण सामान्य रीते आपणे एनी काया वडे, एने एने अग्नि वडे एनी हत्या करी सकता नथी. पछी बादर, बादर एकेंद्रीयना जीवो, પાદર એકેન્દ્રીય જીવો એટલે કે અસંખ્ય જીવો ભેગા થાય અને એનું શરીર દેખાય, એ બધા પાદરના જીવો કહેવાય, બરાબર છે. તો પૃથ્વીકાય, અપકાય, આપણને જે બધા જીવો, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, દેવકાય, વનસ્પતિકાય, જે બધા જીવો દેખાય છે, એ બધા કેવા જીવો કહેવાય? પાદર એકેન્દ્રીય જીવો કહેવાય, બરાબર છે નીતિન? જે સૂક્ષ્મ જીવો આપણને આંખો વડે દેખાય કે માઇક્રોસ્કોપ વડે દેખાય, જે બધા દેખાય, એ બધા જીવો કેવા કહેવાય? બાદર એકેન્દ્રીય જીવો. કયા કયા? વાયુકાય, દેવકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, આ પૃથ્વીકાય, આ બધા બાદર જે જીવો છે, બધા દેખાય, બધા બાદર એકેન્દ્રીયના જીવો, બરાબર છે. હવે આ બધા એકેન્દ્રીય જીવોની ઇન્દ્રિય કઈ હોય? એક જ ઇન્દ્રિય. બધા જીવોની એક જ ઇન્દ્રિય હોય, કઈ હોય? સ્પર્શ, ચામડી, શરીર, કઈ હોય? સ્પર્શ, સ્પર્શ, બધા ઇન્દ્રિય. આપણું શરીર શેનું બનેલું છે? ચામડી, સ્પર્શ, ચામડી. ચામડી એટલે સ્પર્શ ઇન્દ્રિય, બરાબર છે. આપણું શરીર સ્પર્શ ઇન્દ્રિયનું બનેલું છે, એટલે જે એકેન્દ્રીય જીવ હોય ને, એને હંમેશા સ્પર્શ ઇન્દ્રિય હોય,
એ શરીર ધારી છે એટલે એમનું બધાનું સ્પર્શ ઇન્દ્રિય હોય, બરાબર છે? કોઈ બી એક ઇન્દ્રિય કહો એટલે કઈ ઇન્દ્રિય વાળું હોય? એક ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય વાળું, બરાબર. હવે બે ઇન્દ્રિય જીવ અને કઈ હોય? સ્પર્શ અને રસના ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, બરાબર. જો પાંચ ઇન્દ્રિયો યાદ રાખવાની એક સિમ્પલ વસ્તુ છે, આપણે દાઢી પર આંગળી મૂકવાની નીચે, હા મૂક્યું, અહીંયા શું છે? ચામડી છે, એટલે કઈ થઈ? સ્પર્શ. હવે એનાથી ઉપર જવાનું જી એટલે રસના, રસના એનાથી ઉપર જવાનું ગ્રામ, જ્ઞાનેન્દ્રિય એનાથી ઉપર જવાનું, આંખ, ચક્ષુઇન્દ્રિય એનાથી ઉપર જવાનું, કર્ણેન્દ્રિય, બરાબર છે? તો આ રીતે જીવોના ઇન્દ્રિયોનો પ્રોગ્રેસ થાય છે. એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિય, બે ઇન્દ્રિય એકેન્દ્રિય વત્તા રસનેન્દ્રિય, ત્રિઇન્દ્રિય એકેન્દ્રિય રસનેન્દ્રિય ગ્રહણેન્દ્રિય, બરાબર છે? ચાર ઇન્દ્રિય વાળો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ ચારે અને પછી પાંચમી શ્રુતિ, ગ્રહણેન્દ્રિય, ચક્ષુ અને શ્રુતિન્દ્રિય, બરાબર છે? આ સિમ્પલ યાદ રાખવાની પદ્ધતિ છે. તો પછી બે ઇન્દ્રિય બધા બાદર હોય, બરાબર ને? બે ઇન્દ્રિય સૂક્ષ્મ હોય ના શકે, બે ઇન્દ્રિય જીવ કોઈ સૂક્ષ્મ એવા સૂક્ષ્મ જીવ ના આવે, કારણ કે એને પછી બીજી ઇન્દ્રિય જોઈએ, એટલે બે ઇન્દ્રિય બધા બાદર, તે ઇન્દ્રિય બધા બાદર, ચૌરેન્દ્રિય બાદર, પંચેન્દ્રિય બાદર, બરાબર છે? બરાબર છે. પંચેન્દ્રિયના બે વિભાગ, સંજ્ઞી અને અસંજ્ઞીય. સંજ્ઞી પંચેન્દ્રિય એટલે જે જીવ પોતે લાંબુ વિચાર કરી શકે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, સારું ખોટું વિચાર કરી શકે, એટલે કે જેની વિચાર કરવાની શક્તિ ઘણી વધારે હોય, એ બધા સંજ્ઞી પંચેન્દ્રિય. અને અસંજ્ઞી પંચેન્દ્રિય કે જેની વિચાર આવું વિચાર ન કરી શકે, એ બધા અસંજ્ઞી પંચેન્દ્રિય, બરાબર છે? જેને મન ના હોય, મન મન હોય ને મન ના હોય, હા મન આ શક્તિ વાળું, બરાબર છે? હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા, તો આપણે પર્યાપ્તા જયારે સમજી લઈએ કે પર્યાપ્તા શું છે, પર્યાપ્તિ શું છે, પહેલા સમજી લઈએ. પર્યાપ્તિ એટલે કેપેબિલિટી, પાવર, જેને કેપેબિલિટી કહીએ અને પર્યાપ્તિ. તો આ જીવને જીવવા માટે, સંસારી જીવને જીવવા માટે અમુક શક્તિઓની જરૂર પડે, એના વગર પોતે જીવન જીવવાની ક્રિયા કરી ન શકે, બરાબર છે? આપણે બોલવું હોય તો શક્તિની જરૂર પડે, આહાર ગ્રહણ કરીને પચાવવો હોય તો એને શક્તિની જરૂર પડે, બરાબર. ચાલવું હોય તો શરીરની શક્તિ પડે, શ્વાસોશ્વાસ લેવો હોય તો એની શક્તિની જરૂર પડે, વિચારવું હોય તો વિચારવાની શક્તિની જરૂર પડે. તો આ બધી શક્તિઓ, આ બધી શક્તિઓ જીવ પ્રાપ્ત કરે એને પર્યાપ્તિ કહેવાય, બરોબર? ખ્યાલ આવી ગયો? જીવને જીવવા માટે જે કઈ શક્તિ જરૂર પડે એને મેળવે એ બધી પર્યાપ્તિ, પર્યાપ્ત, બરાબર. ખ્યાલ આવી ગયો? જો આ બહુ સુંદર વાત છે, આપણે જરા વધારે ઊંડાણમાં જઈ રહ્યા છે, પર્યાપ્તિ અને અપર્યાપ્તિ શું છે આવતી વખતે બહુ ડિટેલમાં એને લઈશું, પણ એની બેઝિક ડેફિનેશન સંતોષબેન, જો જીવન જીવને કે લીએ જો શક્તિ કી જરૂર હૈ, જો શક્તિ હમ પ્રાપ્ત કરતે હૈ ઉસકો પર્યાપ્તિ બોલતે હૈ. તો છ પ્રકાર કી શક્તિ હોતી હૈ, કિતને પ્રકાર કી? છ છ. કોણ સી? સબસે પહેલે આહાર, આહાર, આહાર કે બિના કુછ ચલતા નહીં હૈ. જીવ એક ભવ મે સે દૂસરે ભવ મે જાતા હૈ તો સબસે પહેલે ક્યા કરતા હૈ? પહેલે ભોજન લેતા હૈ, આહાર ગ્રહણ કરતા હૈ, ઓર ઉસસે સબ પર્યાપ્તિ કો બનાતા હૈ. તો સબસે પહેલે આહાર, બાદ મે
शरीर, शरीर, बाद में इंद्रिय, श्वास, बाद में भाषा, छठा मन। मान। वेरी गुड। तो ये छह पर्याप्त ही, छह शक्तियों जे जीवो छह शक्ति पोते उभी करे, बद्दी बद्दी शक्तियों बद्दा ना होय, એટલે પોતાના જીવને જે કઈ પર્યાપ્તિ જરૂર હોય એ બધી ઊભી કરે, અને એ પર્યાપ્તિ ઊભી કર્યા પછી એનું મૃત્યુ પર્યાપ્તિ સાથે થાય, બધી પૂર્ણ પર્યાપ્તિઓ સાથે, એ પર્યાપ્તા જીવ કહેવાય. બરાબર છે? જે પૂર્ણ શક્તિ પ્રાપ્ત કરે એટલે પર્યાપ્તા, અને અપૂર્ણ શક્તિઓ પ્રાપ્ત કર્યા કરે એને પહેલા પૂર્ણ શક્તિ પ્રાપ્ત કર્યા વગર મરી જાય એટલે અપર્યાપ્ત. બરાબર છે? બરોબર બરોબર, જો જો થોડું ઊંડું છે તો મને રોકી શકો છો, પૂછી શકો છો, એને ફરીથી હું સમજાવીશ, પણ બરાબર સમજી લેજો. પર્યાપ્તા કોને કહેવાય? પર્યાપ્તિ કોને કહેવાય? શક્તિને. શક્તિઓ પ્રાપ્ત કરવી એ પર્યાપ્તિ, પર્યાપ્તા. બરાબર? હવે જે એકેન્દ્રીય જીવ છે એને કઈ કઈ પર્યાપ્તિઓ હોય, આપણે વધારે ડિટેલમાં જોઈએ છે. જે એકેન્દ્રીય જીવ છે, એકેન્દ્રીય સ્પર્શેન્દ્રિય જ હોય, બરાબર આપણે જાણી ગયા. તો એકેન્દ્રીય કઈ કઈ પર્યાપ્તિ હોય? તેને આહાર તો જોઈએ, બરાબર છે? પછી એને શરીર હોય, બરાબર છે? પછી એને ઇન્દ્રિય હોય, એટલે ત્રીજી આવી ગઈ, અને શ્વાસોશ્વાસ તો હોય જ, એટલે ચાર પર્યાપ્તિ હોય. એકેન્દ્રિય ને ચાર પર્યાપ્તિ હોય. હવે એકેન્દ્રિય જીવ, પૃથ્વી કાય અપકાય તેવું કાય જીવ જન્મે અને ચારે ચાર પર્યાપ્તિઓ પ્રાપ્ત કરે અને પછી એ મૃત્યુ પામે, તે પર્યાપ્તા જીવ કહેવાય, એકેન્દ્રિય પર્યાપ્તા. બરાબર? હવે જે કોઈ જીવ છે એકેન્દ્રિય, એ ચારે ચાર પર્યાપ્તા ન પ્રાપ્ત કરે, એ ત્રણ તો પ્રાપ્ત કરે જ. કઈ કઈ? એ આહાર લે, શરીર બનાવે, અને શરીર એક ઇન્દ્રિય બનાવે, પણ શ્વાસો શ્વાસ ની શક્તિ બનાવતા પહેલા એનું મૃત્યુ થઈ જાય, તો અપર્યાપ્ત કહેવાય. નીતિન, બરાબર છે? એટલે દરેક જીવ ત્રણ તો કરે છે એમ? હા, દરેક જીવને ત્રણ પર્યાપ્તિઓ પ્રાપ્ત થાય, થાય ને થાય. કોઈ બી જીવ ત્રણ પર્યાપ્તિ પ્રાપ્ત કર્યા વગર મરી ના શકે, કોઈ પણ જીવ. એ આહાર લે, એ શરીર બનાવે, અને પોતાની ઇન્દ્રિય બનાવે, તો એ એકેન્દ્રિય જીવ કહેવાય ને. તું સમજ. બે ઇન્દ્રિય જીવ બે ઇન્દ્રિય બનાવે તો જ એને બે ઇન્દ્રિય અપર્યાપ્ત કે અપર્યાપ્ત કહેવાય ને. બે ઇન્દ્રિય જીવ બે ઇન્દ્રિય બનાવે અને પછી તરત મરે તો પર્યાપ્ત બે ઇન્દ્રિય કહેવાય, અને બધી પૂર્ણ કરે તો પર્યાપ્ત બે ઇન્દ્રિય કહેવાય. એટલે ઇન્દ્રિય સુધી તો બનાવે. ખ્યાલ આવ્યો? ઇન્દિરાબેન, આજે કોઈ પ્રશ્ન પૂછતું નથી, થોડું અઘરું લાગતું હશે પણ એને સિમ્પલ બનાવવાનો કોશિશ કરું છું, ફરીથી એને સમજવાનો પ્રયત્ન કરશું. જો સાયન્સ ની અંદર આપણી શક્તિઓની વાત કરતા નથી, પણ એ લોકો જાણે છે, બીજી રીતે વાત કરે છે કે ભાઈ જીવન, જીવન લાઈફ, એ લોકો જે જે લાઈવ વસ્તુ છે એ શું શું કરે, તો આ બધી વસ્તુ કરે, તો આ બધી વસ્તુ કરવા માટે જે શક્તિઓ પ્રાપ્ત કરી, ક્યારે પ્રાપ્ત કરે? નીતિન, જીવ આ બધી શક્તિઓ ક્યારે પ્રાપ્ત કરે? જન્મ થયા પછી ને. ડીએનએ બનાયેલા હોય છે, એના પરથી એ પોતે પોતાના કર્મ ને આધારે એ જીવ પોતે પેલા આહાર, એ પ્રકારના આહારના પૂતગળો સન. જો કેટલું ડિટેલિંગમાં આપણે ત્યાં છે, નવું ડિટેલિંગ ભગવાને આપણને બતાવ્યું છે, એટલે તો આપણે આપણી જાતને એવા ભાગ્યશાળી માનવા જોઈએ કે આવી બધી વસ્તુ
ભગવાને આપણને કીધી અને આપણા મહાપુરુષો આપણા સુધી આ લાયા, નહીં તો આપણને કોણ આ વસ્તુ સમજાવે? બરાબર કે નહીં? બરાબર છે. આ પર્યાપ્તિ અપર્યાપ્તિ વાત ભગવાને કીધેલી છે ને આપણે સમજીએ છીએ, કેટલી સુંદર વાતો છે. અને હજુ તો આપણે આગળ જવાનું છે. અપર્યાપ્તિ નો કારણ ને બધું ખૂબ સુંદર છે, અદભુત વસ્તુ છે. આપણે થોડું વિજ્ઞાન સાથે આવતી વખતે એના ચિત્રો સાથે એને થોડું સમજવાની કોશિશ કરશું. પણ આજે પ્રવચનને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હું ઈચ્છું છું કે પ્રશ્નો મને પૂછે તો કઈ કેમથી આપણને કઈક વસ્તુ બહાર આવશે. ભલે ખ્યાલ આવ્યો હોય તો બી પ્રશ્ન પૂછે, ન ખ્યાલ આવ્યો હોય તો બી પ્રશ્ન પૂછે. બરાબર છે? તો આજે આપણે ત્રીજી ગાથા નવતત્વની, એમાં જીવ વિભાગ, જીવના કેટલા વિભાગો છે અને 14 વિભાગ કેવી રીતે છે એનું આપણે સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. પછી દરેક જીવ પર જઈશું આપણે આગળ. તો આજે પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર એ રીતના જે વિભાગો છે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે નીતિન? ચાર ગાથા થઈને આપણે, હા ચાર ગાથા થઈને, ચાર ગાથા, હા આજે ચોથી ગાથા પર આવ્યા. હા બરોબર, આજે ચોથી પર આપણે આવ્યા, ત્રણ ગાથા પૂર્ણ થઈ ચોથી પર આવ્યા. ચોથી લાંબી ચાલશે, પર્યાપ્તા ને બધું બહુ લાંબુ છે, ખૂબ સમજવાનો, બહુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરશું, મજા આવશે. જો બધાને મારે પ્રશ્ન એ છે કે આવી રીતે ઊંડાણથી સમજવું છે કે જલ્દી જલ્દી થી આગળ જવું છે? સંતોષબેન, ઇન્દિરાબેન, હા હા આમ તો કરેલા છે ગુરુજી, આમ તો કરેલા છે, કરાવીએ પણ છે, પણ કરેલા પણ છે અને કરાવીએ પણ છે, પણ આ ઊંડાણ થી સમજવાની મજા આવે છે. સરસ સરસ સરસ. તો આપણે એ રીતે ઊંડાણમાં જઈશું કે જેથી દરેક વસ્તુની ક્લેરિટી આપણા મનમાં આવે. બરાબર છે? એટલે પર્યાપ્તિમાં આપણે સમજવું છે કે કેટલો ટાઈમ લાગે, શું કઈ પર્યાપ્તિ, પછી કઈ પર્યાપ્તિ આવે એ બધું જાણવું છે. એ આવતી વખતે આપણે લઈશું એને, પર્યાપ્તિનો ક્રમ લઈશું, કઈ પર્યાપ્તિ કયા સમયમાં થાય છે એ લઈશું. બરાબર છે? તો કઈ પ્રશ્ન ના હોય તો આજના 8:05 થઈ છે, આજના પ્રવચનની આપણે સમાપ્તિ કરીએ અને આવતી વખતે પર્યાપ્તિ પર આગળ વધશું, પર્યાપ્તિ પર ખાસો સમય લઈશું. તેનો કોઈ જીવ, હા ગુરુજી, હા કોઈ જીવ ક્યો નહીં પર્યાપ્તિ પૂર્ણ કરતા હૈ વો ભી સમજાઈએ ગુરુજી. ઠીક હૈ, ઠીક ઠીક જી, ઓકે ઓકે જી. તો પ્રવચન અહીંયા સમાપ્ત આપણે કરીએ. છે કોઈ પ્રશ્ન? રીટુબેન, મનીષાબેન, ઇન્દિરાબેન, પર્યાપ્તિ વિશે બધા છે, પણ એ નેક્સ્ટ ટાઈમ કરીશું આપણે. ઓકે ઓકે ફાઇન, ઓકે ચાલો. નેક્સ્ટ પ્રવચન રહેશે ગુરુજી? ગુરુજી નેક્સ્ટ પ્રવચન રહેશે? નેક્સ્ટ રહેશે? હા એટલે જ પૂછું છે ને. હા જી દિવાળી છે, હા તો હું તમને જણાવીશ. હા હા જો આપણા બધાને અનુકૂળતા હશે ને, મારી અનુકૂળતા હશે તો આપણે રાખીશું. હું અહીંયા હઈશ તો રાખીશ. બરાબર છે? ચોક્કસ ચોક્કસ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સંવસાહુનમ, એસો પંચ નમુકારો, સંવ પાપ પ્રણાસનો મંગળાણં ચ સ્વૈસિમ પરમમ હવૈ મંગળમ. જે આજ્ઞા વિરુ જે કઈ બોલાવ્યો તે સ્વય મન વચન કાયા ઈચ્છન. પ્રણામ બધાને, પ્રણામ પ્રણામ બધાને, પ્રણામ પ્રણામ બધાને, પ્રણામ પ્રણામ.